સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સરકારી આઈટીઆઈના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતાં વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો અભ્યાસને પડતો મૂકીને આઈટીઆઈના ગેટ પર છેલ્લા 5 દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરી રહ્યા છે. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સરકારી આઈટીઆઈ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઈ તથા કેસી સોલંકીની બદલી થતાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા 5 દિવસથી અભ્યાસનો ત્યાગ કરી આઈટીઆઈના ગેટ બહાર ધામા નાખી શિક્ષકોની બદલી રદ કરવા બેનરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યારે આ અંગે આઈટીઆઈનો સંપર્ક કરતા હાજર કર્મચારીઓ દ્વારા આચાર્ય બહાર મીટિંગમાં ગયેલ છે ત્યારે હાજર શિક્ષકોએ પણ આ બાબતે કોઈ પણ બોલવાની સ્પષ્ટ ના પાડી. તો હાલ તો છેલ્લા 5 દિવસથી વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે છે તો આઈટીઆઈના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે ફોન કરી ધમકી આપતા હોવાનું વિદ્યાર્થીઓ હાલ તો જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઉપલા અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કે કાયમી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ તો હવે જોવું રહ્યું. નીતિશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. અમારા સાહેબ નિખિલભાઈ ડાયાભાઈની જ્યાં સુધી બદલી નહીં થાય, રદ નહીં થાય ત્યાં સુધી અમે આઈટીઆઈનો ત્યાગ કરશું. આચાર્ય અને બેન દ્વારા છે ને અમારે ઘેર ફોન કરી અને ધમકી આપવામાં આવે છે કે તમારા બાળકોનું નામ કમી કરી દેવામાં આવશે જો તે પ્રેસમાં આ બધું આપશે તો. જ્યાં સુધી માન્ય શ્રી નિખિલભાઈ રાઠોડની બદલી રદ નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર બેસી, અને છેલ્લા 5 દિવસથી અમે હડતાલ ઉપર હોવા છતાં ત્યાં કાંઈ નિર્ણય લેવાયો નથી. તો અમારી આચાર્ય બેને નમ્ર અપીલ છે કે તે નિર્ણય લે અને જલ્દી એનડી રાઠોડ સાહેબની બદલી રદ કરાવે.